આપવામાં આવ્યો છે. સરકાર દ્વારા આ દારૂબંધીના કાયદાનો અમલ થાય તે માટે કાયદો પણ ઘડી કાઢવામાં આવ્યો છે અને હાલમાં જ આ કાયદા વધુ કડક પણ કરવામાં આવ્યા છે. પરંતુ ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે દેશી અને વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઘુસાડવામાં આવે છે. મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાય પણ છે અને આ સમગ્ર મામલે બુટલેગરો સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવે છે. છતાં પણ ગુજરાતમાં એક એવો પણ વર્ગ છે જે દારૂબંધીના કાયદાનું સમર્થન કરે છે તો તેનો વિરોધ પણ કરે છે, દારૂબંધીના કાયદાને નાબૂદ કરવા માંગે છે. દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ કોઈ પણ રીતે શરાબના સેવનને સમર્થન નથી કરતી. શરાબ હંમેશા સ્વાસ્થ્ય માટે હાનિકારક જ છે અને કાયદો જ સર્વોપરી છે. છતાં પણ એવો વર્ગ આજે પણ હયાત છે જે દારૂબંધીના કાયદાની તરફેણમાં છે, દારૂબંધીના કાયદાના વિરોધમાં છે. ત્યારે આ દારૂબંધીના કાયદાથી થતા ફાયદા અને ગેરફાયદા વિશે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં એક ચર્ચા કરવામાં આવી હતી. નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને સ્પાર્કના સ્ટુડિયોમાં આજે એવી વાત પર ચર્ચા થવા જઈ રહી છે જેની ચર્ચા સામાન્ય તરે થતી નથી, એ છે ગુજરાતમાં શરાબબંધી હોવી જોઈએ કે ના હોવી જોઈએ. પણ આજે જ એક વિષય આવ્યો છે કે શરાબબંધીના ગેરફાયદા, તેની પર કોઈ અત્યાર સુધીમાં ચર્ચા કરી નથી ને એ ચર્ચા આપણે કરીશું. સાથે સાથે જે શરાબબંધી છે તેનાથી શું ફાયદા છે, કેમ શરાબબંધી હોવી જોઈએ અને કેમ ના હોવી જોઈએ, આ તમામ વિષય પર આજે ચર્ચા કરવા માટે આપણી સાથે ખાસ મહેમાનો છે. ને તેમાં રાજીવભાઈ છે જેઓ ઘણા સમયથી આ મુવમેન્ટ લઈને ચાલે છે કે રાજ્યમાં શરાબબંધી હટી જવી જોઈએ અને એ જે તેમના જે કંઈ પણ કારણ છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં રાજીવભાઈ તમારી પાસે જ આવીએ છે. મને જ્યાં સુધી યાદ છે ઘણા વર્ષોથી તમે આ મુવમેન્ટ ચલાવો છો, કેમ હટી જવી જોઈએ? જે કાયદો આખા દેશને લાગુ ના પડે, આ લોકશાહી છે, એ કાયદો મારી પર કેમ લાગુ પડે? સૌથી પહેલું કારણ એ છે. અને બીજું કારણ કે ગુજરાતની અંદર બહારના આવતા લોકો એમને પરમિટ આપે છે, રેડ કાર્પેટ વેલકમ કરે છે, હું ટેક્સ ભરું છું, હું ગુજરાતનો નાગરિક છું, તો મારી સાથે આ ભેદભાવ કેમ થઈ રહ્યો છે? રાજીવભાઈ સાથે ભેદભાવ કેમ થઈ રહ્યો છે? લોકશાહી છે, લોકશાહીમાં રાજીવભાઈનું કેવું છે કે દેશભરમાં લાગુ થવું જોઈએ. કાનૂનના જાણકાર પણ છે ભાવિનભાઈ, એડવોકેટ છો, લોકશાહીમાં દેશમાં લાગુ નથી, રાજ્યમાં કેમ છે? ભારતના બંધારણમાં રાજ્ય અને દેશ બંને માટે અલગ અલગ અનુચ્છેદ છે બંધારણમાં. એટલે ઘણા કાયદા રાજ્યની સત્તા હોય છે, ઘણા કાયદામાં સેન્ટ્રલ ફેડરેશન સિસ્ટમનું આપણું બંધારણ છે. પરંતુ એક રીતે જોવા જઈએ તો દારૂબંધી માટે સરકાર ઘણી સતર્ક છે, સરકારે ઘણા સારા પ્રયત્ન કરેલા છે. ગુજરાત પ્રોહિબિશન એક્ટ 2017માં તો પોલીસ ઓફિસરને પણ સજા થાય તેવી જોગવાઈ છે. જો પોલીસ ઓફિસર બુટલેગરને કે દારૂ વેચનારાને મદદ કરતો હોય તો તેને સજા થાય તેવી જોગવાઈ છે. પરંતુ આજ દિન સુધી તો આ થયું નથી. કડકપણે અમલ થાય તો જ દારૂબંધીનો અર્થ છે, નહીં તો આનો કોઈ અર્થ નથી. આપ શું કહેવા માંગો છો? જે રીતે બંને બાજુની વાત આપણે પ્રાથમિક ધોરણે સાંભળી, એમનું કેવું છે કે મને કેમ પાબંધી છે અને કાયદામાં એવું છે કે અલગ રાજ્યોમાં અલગ કાયદો હોઈ શકે છે, આપને શું લાગે છે? હવે આમાં મેઇન વસ્તુ એ છે કે આજે આ 20મી સદી નથી, આ 21મી સદી છે અને દુનિયા સાવ નજીક આવી ગઈ છે. તમે જુઓ તો આખી દુનિયાની અંદર 31 ડિસેમ્બરે બધા સેલિબ્રેટ કરતા હોય, ચીયર્સ કીને સેલિબ્રેટ કરતા હોય, અને આપણે ગુજરાતમાં કે ભૂલે ચૂકે બી કોઈ એવી રીતે પકડાય તો એ સીધો જેલની અંદર જાય. તો આ છે ને અન્યાય જ છે એક જાતનો. એટલે આ એક આમ કદાચ કાયદાકીય રીતે ન હોય પણ આપણે આ રીતે જોઈએ તો એ ચોક્કસપણે એક નાગરિકને એના હક ઉપર જ આ તરાપ છે. એટલે અત્યારના સ્ટાન્ડર્ડ બધા બદલાઈ ગયા છે, કન્સેપ્ટ બદલાઈ ગયો છે. અને એક વાત ચોક્કસ છે કે શરાબ ખરાબ વસ્તુ છે એમાં બે મત નથી, પણ શરાબ સારી વસ્તુ બી છે અને એને માટે માણસે વિચાર કરવો જોઈએ કે આ શા માટે ખરાબ કેમ એને કહેવામાં આવે છે. જો તમારામાં શિસ્ત હોય, તમે જો લિમિટમાં લઈ શકતા હો અને ઇફ યુ કેન એન્જોય ઇટ, આઈ ડોન્ટ નો, મેડિકલ પરમિટ આપો છો તમે, આર્મીને આપો છો કે જે તમારું રક્ષણ કરે છે, તો વોટ ઇઝ ધ સેન્સ ઇન ધીસ? એટલે એ હિસાબે જોઈએ તો મને આજના સમયમાં નથી લાગતું પ્રસ્તુત. શરાબની વાત કરીએ તો મહિલાઓને સૌથી વધારે તકલીફ પડતી હોય છે. જેના ઘરમાં કોઈ શરાબ પીતું હોય એનું તો આખું ઘર પરિવાર ખતમ થઈ જાય છે તેવી પણ વાર્તાઓ છે. આપ એક મહિલા છો અને આ જે ડિબેટ ચાલી રહી છે તેમાં એક મહિલા તરીકે શરાબને કેવી રીતે જુઓ છો અને છૂટી થઈ જવી જોઈએ કે ના થઈ જવી? હું મહિલા છું,
હું પોતે શરાબ પીતી નથી અને હું માનતી પણ નથી કે બધાએ શરાબ સારી વસ્તુ છે, શરાબ એટલે દારૂ સારી વસ્તુ છે. પણ જે રીતના આપણા ગુજરાત સ્ટેટમાં બધું થઈ રહ્યું છે એ પ્રમાણે શરાબબંધી ના હોવી જોઈએ. અને જો લોકશાહીમાં રહેતા હોય તો બધાને સ્વતંત્ર વિચારવાનું એક હોવું જોઈએ કે લોકોને શું કરવું છે. એવું બધા શરાબ પીને કઈ મહિલાઓ અનસેફ નથી થઈ જતી એવું હોય તો આખા ઇન્ડિયામાં શરાબબંધી હોવી જોઈએ. ખાલી ગુજરાતની એકલી મહિલાઓને સેફટીની જરૂર છે એવું નથી. ગુજરાતની બધી મહિલાઓ બહાર જઈને શરાબ પીતી જ હોય છે, કાં તો બહાર એવા સિટીમાં એવી કન્ટ્રીમાં જતા હોય છે જ્યાં શરાબ પ્રોહિબિટેડ નથી. સો ત્યાંથી એ લોકો અનસેફ કે કઈ પણ રીતના થઈને નથી પાછા અહીં આવતા. સો હા, એટલે શરાબ અને સેફટીને કોઈ લેવડ દેવડ છે નહીં એવું મારું સ્ટ્રોંગલી હું આઈ બિલીવ ઇન ધેટ. જે રીતે વાતચીત ચાલી રહ્યું છે કે મારા શ્રી શું કહેશો, આ લોકોનો મત તો એવો જ છે કે શરાબ ખરાબ વસ્તુ છે પણ સારી પણ છે, શું કહેશો? પહેલાં તો અશ્વિનભાઈ પરેખની વાત કરું તો એમને એક શબ્દ બહુ સરસ કીધો કે સંયમ હોવો જોઈએ. કારણ કે જે પિક્ચરને જોઈને લોકો શરાબ પીતા વધારે થયા તે પિક્ચરની અંદર એક ગાયન છે તેમાં એવું કીધું છે કે નશા શરાબ મેં હોતા તો નાચતી બોટલ, નશે મેં કોને નહીં એ બતાતો જરા, જગતમાં કોણ નશામાં નથી, દરેક જણ નશામાં છે. પણ અહીં શરાબબંધીની વાત થાય છે તો ગાંધીનું ગુજરાત છે, ગાંધીના ગુજરાતમાં શરાબબંધી છે, હું એગ્રી કરું છું ને હોવી જ જોઈએ. કેમ તો કે એનાથી ઘણા ઘરો બરબાદ થાય છે, લીવર કે કિડનીના ફેલ્યોરિટીના બહુ જ કેસો બને છે. અમે હોસ્પિટલોમાં સેવા કરી, અમને ખબર છે. પણ ગાંધી ખાલી ગુજરાતના નથી, ગાંધી સમગ્ર હિન્દુસ્તાનના છે. જો શરાબબંધી જ કરવી છે તો આખા હિન્દુસ્તાનમાં હોવી જોઈએ, કે એટલે તો નોટ પર છાપો છો તમે, એટલે હિન્દુસ્તાનના ગાંધી છે. નોર્મલ આખા ઇન્ડિયામાં થવો જોઈએ ને કડક પણ થવો જોઈએ, લાલિયાવાડી વાળો નહીં, લાલિયાવાડી વાળો ના થવો જોઈએ. રાજીવભાઈ શું કેવું છે, ગુજરાતમાં છુટ્ટી હોવી જોઈએ કે દેશભરમાં બંધી હોવી જોઈએ? ગુજરાતમાં છુટ્ટી હોવી જોઈએ, દેશભરમાં છુટ્ટી છે જ. ગુજરાતનું દેવું 3 લાખ કરોડ રૂપિયા છે. ગુજરાત ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સ્ટેટ ઇન ધી કન્ટ્રી. 4 ઓફ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટીઝ ઓફ ધ કન્ટ્રી આર ઇન ગુજરાત. સરકારનું રેવન્યુ જે આવે એ બહુ જ બધું રેવન્યુ લોસ છે, કારણ કે દારૂબંધી છે. તમે પેટ્રોલ પર સૌથી હાઈએસ્ટ વેટ ગુજરાતની અંદર લાગુ પડે છે, સામાન્ય માણસ પેટ્રોલ પુરાવે છે, અમુક ફર્ટિલાઇઝરો પર બી ટેક્સ છે. તમે પોલ્યુશન કરવા દો છો, હવા ધરતી પાણીનું પ્રદૂષણ થાય ચાલે, તબિયતો બગડે ચાલે, પોલ્યુશન ઇઝ ધ બિગેસ્ટ કિલર. આ હું નથી કહેતો, હુનો રિપોર્ટ છે, પોલ્યુશન ઇઝ ધ બિગેસ્ટ કિલર, આલ્કોહોલ ઇઝ નોટ ધ બિગેસ્ટ કિલર. તમે પ્રોહિબિશન ધીમે ધીમે રિલેક્સ કરો, પોલીસ ફોર્સને મોડર્નાઇઝ કરો, નોન બિલેબલ ઓફેન્સ કરો ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના વધારાના, અને 21st સેન્ચુરી માટે રિયલી વાઇબ્રન્ટ ગુજરાત બનાવો ને તમે. તમારે વર્ષમાં જે પ્રોગ્રામ કરો છે કરવાની જરૂર નહીં પડે, તમારે એની મેતે જ ગુજરાત વાઇબ્રન્ટ થઈ જશે. 129 દેશોની અંદર ગુજરાતીઓએ જબરદસ્ત કાયદાના અનુસંધાનમાં વસેલા છે અને સારું પ્રણે યોગદાન કરે છે પોતપોતાના દેશોમાં. હું ગુજરાતી છું, આ મારા સ્વાભિમાનની વાત છે, આ મારી ઈચ્છાની વાત છે, આ મારું જેની વાત ગણો એ ગણો, પણ લોકશાહીને બચાવો. આ લોકશાહીની સામેનો કાયદો છે, અમારા પ્રમાણે પાવરમાં છે એટલે કાયદો બનાવ્યો છે, એટલે અમે અવેરનેસ કરી રહ્યા છે, જોઈએ આગળ શું થાય છે. પાવરમાં છે અને અવેરનેસ કરી રહ્યા છે, ને અત્યારે જે રીતે આપણી ચર્ચા ચાલી રહી છે ને આ ચર્ચાને હજી આગળ વધાવીશું, કેમકે ઘણા એવા મુદ્દા છે. આ એક નાનો મુદ્દો નથી કે પછી થઈ જવી જોઈએ કે નહીં થવી જોઈએ, પણ હાલની જે પરિસ્થિતિ છે રાજ્યમાં કે શરાબબંધી છે, ને શરાબબંધીમાં તમે જોવા જશો તો હાલના જે રિપોર્ટ સામે આવી રહ્યા છે કે માત્ર 31st જો વાત કરવામાં આવે, એવી પણ વાત થઈ હતી, તો 31st જો વાત કરવામાં આવે તો ફક્ત 5 દિવસમાં કેટલા હજાર કેસીસ થાય છે. એવું પણ કહેવાય છે કે 1 મિનિટમાં 3 રૂપિયાની શરાબ અહીં પકડી લેવામાં આવે, દર મિનિટનો અહીંયા હિસાબ રાખવામાં આવે છે. અરવલ્લી અને જો અમદાવાદને જોડી દેવામાં આવે તો આ આંકડો ખૂબ જ મોટો થઈ જાય છે, ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા શરાબ પકડાય છે. પણ જે રીતે અલગ અલગ વાતચીત ચાલી રહી છે, અશ્વિનભાઈ તમારી સાથે વાતચીત કરીશું કે જે રીતે રેવન્યુની વાત કરવામાં આવી છે, તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી છો તો એ પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં એટલા માટે નથી થઈ ડેવલપ? અરે સાહેબ, જો ફિલ્મ ઇન્ડસ્ટ્રી આ પ્રોહિબિશન કાઢી નાખવામાં આવે તો અડધો બોલિવૂડ ગુજરાતમાં આવી જાય એમ છે, કારણ કે એ લોકોને નાઇટ લાઈફ જોઈએ છે. આજે એક પ્રોડક્શન હાઉસ છે તો એના પ્રોડ્યુસર છે, એના ડિસ્ટ્રીબ્યુટર્સ છે, આ બધા જે મોટા લોકો છે એ લોકો દે હેવ અ પાર્ટી એવરી નાઇટ. અને અહીંયા તો એ લોકો જો પાર્ટીમાં જાય તો એ લોકોનું અખંડ ફાર્મ જેવું થઈ જાય.
એટલે અહીંયા આગળ જો આ પ્રોહિબિશન જાય તો બીજું 1600 કિલોમીટરનું એ આપણી કોસ્ટલાઇન છે, ગુજરાતની ઇન્ડિયામાં મોટામાં મોટી કોસ્ટલાઇન છે. હવે એના પર તમે જુઓ કે આજે સેંકડો રિસોર્ટો બની શકે અને એવા રિસોર્ટ બની શકે કે આજે બોમ્બેથી જે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે મેરેજના ને બધા મોટા મોટા ઇવેન્ટ છે, હંડ્રેડ ઓફ ક્રોર્સના જે ઇવેન્ટ છે, એ બધા ગુજરાતમાં આવે. ગુજરાતીઝ આર વેરી એક્સપર્ટ બધી બાબતમાં, અને એમાંય બિઝનેસની અંદર તો દે આર એક્સપર્ટ. આજે આખું ગુજરાતનું ટ્રાન્સફોર્મેશન થઈ જાય જો પ્રોહિબિશન હટાવવામાં આવે તો. અને સરકાર, મને એમ છે કે સરકાર આ બાબતમાં ટોટલી નેગેટિવ નથી, એ બી કંઈક કરશે. અને આપણે જ્યારે મોદીજી હતા અહીંયા ગુજરાતમાં ત્યારે એમણે બી ઘણી રીતે એને રિલેક્સ કરેલી છે. અને પણ હવે ત્યાર પછી કદાચ કોઈ એવા લોકોના દબાણમાં આવી ગયા કે જે કંઈ હોય એના હિસાબેથી ને આ બધું બગડી ગયું છે. બાકી બેસ્ટ સોલ્યુશન ઇઝ રિમૂવિંગ ઓફ પ્રોહિબિશન, કારણ કે પ્રોહિબિશન અને હિંસાને કે આ ક્રાઇમને કોઈ સંબંધ જ નથી. એવું હોત તો યુરોપ અને અમેરિકાની અંદર આજે ભયંકરમાં ભયંકર ક્રાઇમ હોત, લેડીઝ નીકળી ન શકતી હોત. બોમ્બેમાં હજી આજની તારીખમાં રાત્રે 2 વાગે લેડીઝ નીકળી શકે છે. આપણે જો એમ કહેતા હોય કે ગુજરાતમાં જ નીકળે છે તો એવું નથી, બોમ્બેમાં પણ નીકળી શકે છે. એટલે આ કાયદો જો હટાવવામાં આવે તો બહુ સારી વાત છે, અને અમને ખાતરી છે, વી આર પોઝિટિવ કે ગુજરાત ગવર્મેન્ટ વિલ ડેફિનેટલી ડૂ સમથિંગ અબાઉટ ધીસ. કાયદામાં છે કંઈ જોગવાઈ કે આવી રીતે હું શું થઈ શકે આમાં? કાયદામાં એવું છે કે ગવર્મેન્ટ ઇઝ સુપ્રીમ. જેવી રીતે આપણે ગઈકાલે જોયું કે કોર્ટનો કોઈ ઓર્ડર હોય તો કોર્ટના ઓર્ડરને ઓવરરૂલ કરવો હોય તો ખરડો પસાર કરવો પડે મેજોરિટીથી. તો આપણે અનામતનું 10% અધ્યાદેશ લાવવાની છે સરકાર, કેન્દ્ર સરકાર. તો ગુજરાત સરકાર તો વર્ષોથી રૂલિંગ પાર્ટીમાં છે, પાવરમાં છે, મેજોરિટી તો હંમેશા આવતી જ હોય છે ગુજરાતમાં તો ભાજપની. એટલે ભાજપ કોંગ્રેસની વાત કરવા કરતાં જો સરકારની ઈચ્છાવૃત્તિ હોય, ઈચ્છાશક્તિ હોય તો સરકાર કરી શકે છે. ગ્રેજ્યુઅલી રિલેક્સેશન આપવું જોઈએ. શરૂઆતમાં એવું હોય તો પરમિટ આપવી જોઈએ, જેને જેવી રીતે આપણે મેડિકલ પેશન્ટને પરમિટ આપીએ છીએ એવી રીતે ઘણા લોકોને પરમિટ આપવી જોઈએ. કોઈક પ્રસંગ હોય, NRIs આવતા હોય, તો આપણે વાયબ્રન્ટ ગુજરાતમાં આપણે જોયું છે કે આપણે આમ રેડ કાર્પેટ પાથરીએ છીએ, બહારના લોકો અહીં દારૂ પી શકે પરંતુ આપણા જ લોકો દારૂ ના પી શકે, ઘણે અંશે વ્યાજબી નથી. દારૂ પીને ધમાલ મસ્તી કરવી એ તો જ્યાં બેન નથી ને ત્યાં પણ ગુનો બને છે. એટલે દારૂ, બે એક ઘરમાં 2 જણ દારૂ પીતા હોય અને મહેફિલનો કેસ બનાવી 5 લાખ 10 લાખના તોડ વડોદરામાં પણ થાય છે. એટલે આ તો પોલીસની આવકનું સાધન છે અને બહુ ગંભીર બાબત છે. તમે સારા ઘરના લોકો જો ગાડીમાં 1 દારૂની બોટલ પકડાય ને તો તેની સજા 50 રૂપિયા હોય કોર્ટમાં, કબૂલ કરો તો. પણ એ દારૂની બોટલ પકડાય અને કેસ ના કરવા દેવો હોય તો 10-10, 20-20 લાખ રૂપિયા 1 બોટલના લોકોએ ચૂકવેલા છે, જે મારા ધ્યાને પણ છે. એટલે આ દારૂબંધીના કાયદાનો ગવર્મેન્ટને આવક થાય તો એના કરતાં ઘણો ફાયદો થાય, પરંતુ 2 નંબરની જે આવક પોલીસ અધિકારીઓની થાય છે ને તેનો કોઈ હિસાબ જ નથી. બે હિસાબી નાણાં વડોદરા શહેરમાં કોન્સ્ટેબલ કરોડપતિ છે ને 2ના આંકડામાં છે, એટલે 10થી વધારે એવા કોન્સ્ટેબલ છે જે કરોડપતિ કોન્સ્ટેબલ છે. આપ જોઈ શકો છો કે જે રીતે વાત કરવામાં, રાજીવભાઈ આ જે તમામ વાતચીત ચાલે છે, પણ તમે એવા કોઈ ઘરની મુલાકાત લીધી છે જ્યાં દારૂના કારણે એક વંશ ખલાસ થઈ ગયો છે, તો એવા લોકોને પછી એ લોકો શું વિચારશે જો આવું આપણે વાતો કરીશું તો? કોઈ બી લોકશાહીની અંદર there is something called rehabilitation centers. When you have prohibition, જ્યારે દારૂબંધી હોય છે તો રિહેબિલિટેશન સેન્ટર્સનું કોઈ સ્થળ જ નથી. 10 લોકો દારૂ પીને લીવર ખરાબ કરી કાઢે એની માટે 90 જણને સજા મળે એ ના ચાલે. ઇનફેક્ટ હમણાં જ હું ચેક કરતો હતો, યોગી આદિત્યનાથ ગવર્મેન્ટે એવું કહ્યું છે કે દારૂ અને ઇટ્સ નોટ ધ મેઇન કોઝ ઓફ ક્રાઇમ. દારૂબંધી એક માઇન્ડસેટ ઇસ્યુ છે, એ સેફ્ટી ઇસ્યુ બી નથી, ઇટ્સ અ ઇકોનોમિક ઇસ્યુ. પણ હવે કેવું છે કે વોટ બેંક પોલિટિક્સ છે, કદાચ કોઈ બી સરકાર જે બને છે એને બીક લાગે છે કે દારૂબંધી કાઢશે તો એ કદાચ સરકારમાંથી નીકળી જશે. પણ જો અવેરનેસ કેમ્પેન થાય, લોકોને સમજાવવામાં આવે, રિહેબિલિટેશન સેન્ટર્સ થાય, અવેરનેસ કેમ્પેન સરકાર કરે, અમર જેવા લોકો કરે અને એક ચર્ચા થાય જેવી આજે થઈ રહી છે, તો મારા ખ્યાલથી બીજા 1-2 વર્ષની અંદર આ પોલિસી પર બહુ જ પોઝિટિવ રીતે લોકો જોવા મળશે. પોઝિટિવ જોવા મળશે, પણ જો મહિલાઓ આ શો જોઈ રહ્યા હશે તો કપકપી આવી જાય છે. જો એનો પરિવારમાં એનો જો જુવાન દીકરો જો શરાબ પીને ઘરે આવી જાય તો એ પરિવાર
ટેન્શનમાં આવી જતા હોય છે. આપ એક મહિલા છો અને જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છે, કેટલું તૈયાર છે સમાજ આ બધી ચેલેન્જીસ માટે? સમાજે તૈયાર થવું પડશે, કારણ કે જે મહિલાઓ પહેલાં, જે 60 વર્ષ પહેલાં આ લો બન્યો ત્યારે મહિલા આટલી શક્તિવાળી હતી નહીં, પણ અત્યારની મહિલાઓ, સમાજની સાથે બધી મહિલાઓ પણ બદલાઈ છે. મહિલાઓના બી વિચાર મને લાગે છે કે બધાના આવા જ હોઈ શકે. અને જે સેફટી સાથે, મહિલાઓની સેફટી સાથે પ્રોહિબિશનને જે લિંક કરવામાં આવ્યું છે ને, તો તદ્દન ખોટું છે. કારણ કે જો એવું હોય ને તો પોલીસ ગવર્મેન્ટ પોલીસને એટલી સશક્ત બનાવે જે મહિલાઓની રક્ષા કરે, કેમ એ સશક્ત નથી બનાવતા? સો રક્ષા કરો ને, જો તમને મહિલાના સેફટી માટે જ કરવું હોય તો પોલીસને એટલી સક્ષમ બનાવો કે મહિલા સેફ રહે. અને મને નથી લાગતું કે મહિલા અને પ્રોહિબિશન સાથે સાથે એ મુદ્દો છે જ નહીં મહિલાઓની રક્ષાનો. સેફટી ઓફ ધ સિટીઝન્સ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ સ્ટેટ, એટલે જ સ્ટેટ હોય. સરકાર છે કેમ? આપણી સુરક્ષા માટે છે. પોલીસ ફોર્સની અંદર ધારો કે 100 પોલીસવાળા જોઈતા હોય તો કેટલા ભરતી કરે છે? 50%, 60%, 10-10 કલાક, 15-15 કલાક કામ કરાવડાવે છે લોકો પાસે. 8 કલાકની એમને પેરેલલ રોલ આપી દો ને આર્મી જેવો. આર્મીને જે ફેસિલિટીઝ આપે છે એવી પોલીસને ફેસિલિટીઝ આપો. 8-8 કલાકની ડ્યુટી કરો. 100 પોલીસવાળા જોઈતા તો 100 પોલીસવાળા લાવો. સોલ્યુશન બધા બહુ છે, ખાલી એક ઇન્ટેન્શન જોઈએ, એક ઓપન માઇન્ડનેસ જોઈએ. 500 વર્ષ પહેલાં બી દારૂબંધી નથી સાહેબ, 60 વર્ષ પહેલાં બી દારૂબંધી નથી. એટલે આ દારૂબંધી ક્યાંથી આવી, કેમ આવી? આ સાહેબ કહે છે ગાંધીનું ગુજરાત છે, તો મારું બી ગુજરાત છે સાહેબ. ગાંધીનું ગુજરાત ખરું, પણ મારું છે ગુજરાત. તમારું પણ ગુજરાત છે. અને મારા શ્રી, આ જે રીતે વાત કરવામાં આવી રહી છે શરાબ, મેં ઘડી ઘડી એ જ વાત કરું છું કે આજે કોઈનો જુવાન દીકરો જ્યારે દારૂ પીને ઘરે આવે ત્યારે પરિવારની શું હાલત હશે, તો એના માટે તૈયાર છે સમાજ કે આ જે ચર્ચા છે જે ઓપન માઇન્ડથી એવો આપણે પરિવારમાં પણ કરી શકીએ? કોઈ તૈયારી નથી, હજુ છોજ જ માનવામાં આવે છે દારૂ પ્રત્યેની. અને ધર્મની અંદર ક્યાંય દારૂ પર કોઈ વિષય લખેલો નથી આમ જુઓ તો. ને દારૂ એક એવી વસ્તુ છે, ઘણી વખત એમ કે રામજીએ સોમરસ પીધો તો, સોમરસને સમજવાની જરૂર છે કે પૂર્ણિમાની ચાંદનીને આનંદ માનો ને તેને સોમરસ કહેવાતો હતો. સોમ એટલે ચંદ્ર, આ સમજવાની જરૂર છે. સોમરસ એટલે રામજીએ પીધો તેવું નથી, પણ સાથે સાથે રાક્ષસો એટલે એવું કહેવાતું દાનવકુળમાં દારૂ પીવાતો, મદિરાપાન દારૂ દાનવકુળમાં થાય. કારણ કે દારૂ પીધા પછી ક્રુઆલિટી અને હાર્મિંગ ટુ ધ બોડી એ બહુ મોટો કેસ છે. હું ઘણી બાબતો એવું કહું કે આપકારી જકાતની વાત કરતા હોય, આમ છે તેમ છે, હું એગ્રી છું. પણ ઘણી વખત એવું જુઓ કે જ્યારે સંયમતાનો માર આવતો હોય છે ત્યારે સમાજને નુકસાન કેટલું મોટું થતું હોય. તમે જેવી રીતે કહો છો કે આજે બાળકો, નાના બાળકો, માતા પિતા વિહોણા થઈ જાય, નાના બાળકો જે લોકોના પિતાશ્રી કે ભાઈશ્રી કે એ અને એમના છાયો જતો રહેતો હોય, એવા ગરીબ પરિવારોને મેં જોયા છે કે જે આંધળી દોટ મૂકે છે ને દેખાદેખી. એકચ્યુઅલી ફેશન થઈ ગઈ છે દારૂ પીવાની, પેલો પીએ છે એટલે આપણે પીવું જોઈએ, સમાજમાં ડિગ્નિટી થાય છે. અલા પણ મને ખબર નથી પડતી, ઘણા લોકો એમ કે મારું તો ઘણું બધું ટેન્શન આવી ગયું ને એટલે દારૂ પીવું છું. મને ખબર નથી પડતી દારૂ પીધા પછી ટેન્શન કેટલા કિલોમીટર દૂર જાય છે. એટલે આ બહાના ઘણા બધા છે પીવાના, પણ ન પીવાના બહાના બી ઘણા બધા છે આફ્ટર સેફટી એન્ડ ઓલ ધીસ થિંગ્સ. ભાવિનભાઈ, જે રીતે વાત કરવામાં આવે કે આ દારૂબંધી અને ક્રાઇમને કોઈ લેવા દેવા નથી, પણ જેટલા સુધી ક્રાઇમ થાય છે એમાં અમે લોકો જે રીતે જોતા હોય છે કે દારૂ પીને પતિએ પત્નીને મારી, તો આવા જે કેસીસ છે એને કેવી રીતે તમે અલગ પાડશો? ઘરેલું હિંસા અને દારૂ એકબીજાના પર્યાય છે. જેના ઘરમાં કોઈ મેલ મેમ્બર દારૂ પીતો હશે તેના ઘરમાં ઘરેલું હિંસા રોજ બનતી હશે. તેના બાળકોને મારતો હશે, તેની પત્નીને મારતો હશે, તેના માતા પિતા જોડે હળધૂત કરતો હશે. જો કોઈ માણસ જીઆઈડીસી વર્કર હોય, 5,000 કમાતો હોય ને, તો 10,000નું દારૂ પી જતો હોય, બીજા 10,000 રૂપિયા ઉધાર દારૂ પીતો હોય અને પછી પૈસા ચૂકવવાનું હોય, એટલે ઘરમાં હિંસા થતી જ હોય. મહિલાઓના જે 498ના કેસ આવે છે, મહિલાને શારીરિક માનસિક ત્રાસ, આઈપીસી 498 એનો ઉદય દારૂ સાથે જ થયો એવું કહી શકાય. કેમ કે ઘરેલું હિંસા ક્યારે થાય? જ્યારે ઘરમાં પતિ દારૂ પીને આવતો હોય, કાં તો તેની પાસે પૈસા ના હોય. એટલે દારૂ એ એક શોષણ છે જેના કારણે ઘર સંસાર પણ તૂટે છે. 80-85% કિસ્સા છૂટાછેડામાં એક જ કારણ હોય છે, સામાન્ય કોમન, કે મારો પતિ દારૂ પીવે છે એટલે મારે છૂટાછેડા જોઈએ છે. 10 કેસ મહિલા પોલીસ સ્ટેશનમાં આવે ને તો એ 10માંથી 8 અરજીમાં અમે એવું જ વાંચીએ છીએ કે પતિ દારૂની લતે ચડી ગયો હોય, ઘરમાં પૈસા આપતો ન હોવાથી છૂટાછેડા જોઈએ છે. શું કહેશો? આ જ મેટરમાં મારે એ કહેવાનું છે કે જો આવું જ હોય
તો પછી દારૂબંધીનો અર્થ શું છે? દારૂબંધી હોવા છતાં આટલું થાય છે, આટલા આટલા કેસીસ થાય છે, એ કેસ લગભગ જે જગ્યાએ દારૂબંધી નથી ત્યાં થાય છે એટલા જ છે, તો પછી દારૂબંધીથી ફાયદો શું થયો? આ તો આનો અર્થ તો એમ થયો કે દારૂબંધીને હિસાબે નથી, પણ દારૂબંધીને જો કાઢી નાખવામાં આવે તો કદાચ રિલેક્સ થઈને માણસ એની લિમિટમાં લેશે અને આ રીતે નહીં બને. રાજીવભાઈ, આનો જવાબ છે કોઈ કે જે હિંસાઓ થઈ રહી છે, જે મહિલાઓ પર અત્યાચાર છે, એમાં 8 માંથી 10 કેસમાં દારૂ પીધી પી થાય છે, તો આવો જવાબ તમારી પાસે જયારે કોઈ માંગશે ત્યારે રાજીવભાઈનો શું જવાબ હશે? પહેલા પહેલો તો વાત એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, તો બી વકીલ સાહેબ પાસે બધું બહુ ડેટા છે કે 8 માંથી 10 કેસમાં દારૂ પીવાય છે. એટલે પહેલા પહેલું ધ પોલિસી ઇટસેલ્ફ ઇઝ અ ફેલિયર. એ એડમિટ કરે છે કે આ જે દારૂબંધીની પોલિસી છે એ ટોટલ ફેલિયર છે, ત્યારે જ આટલો બધો ડેટા હોય ને. પોલિસી ફેલિયર છે તો એ તમે તમારું ઉલ્લું સીધું કરવા માટે પોલિસી પકડી રાખો. તમે ધારો કે દારૂબંધી કાઢો તો જ્યારે આવા કેસો સામે આવે નોન બિલેબલ ઓફેન્સ કરો. જે ડોમેસ્ટિક વાયોલન્સની મહિલાઓ હોય એમને તમે એમ્પ્લોયમેન્ટ આપો અને સ્વાભિમાન એમનું વધે એ ટાઈપની તમે ફેસિલિટી આપો. એ બધું પોસિબલ છે જ્યારે સરકાર પાસે પૈસા હોય. એટલે જે રેસ્ટોરન્ટ્સમાં, બાર્સમાં, પબ્સમાં વગેરે વગેરે જે સ્થાનમાં દારૂ પીવાતું હોય એની પર એક ફાર્મર ટેક્સ લાગુ કરો, એક રિહેબિલિટેશન ટેક્સ લાગુ કરો. એટલે એ ટેક્સ પરથી ખાલી આ રિહેબિલિટેશન સેન્ટર્સ ચાલે અને આ મહિલાઓને પાછા પોતાના સ્વાભિમાન અને પોતાના ઇકોનોમિક સ્ટેબિલિટી માટે જે બી કંઈ કરવું પડે એ સરકાર મદદરૂપી થઈ શકે. આની અંદર તો સિચ્યુએશન હમણાં કેવું છે, દારૂબંધી છે તો બી સાહેબ આટલી બધી ડેટા બોલે છે, બીજી બાજુ દારૂ પીવાય છે એ તમે માનો છો, હું માનું છું, સરકાર માને છે, સંદેશવાળા માને છે, ગુજરાત સમાચારવાળા માને છે, ટાઈમ્સવાળા માને છે, સ્પાર્કવાળા માને છે, બધા જ મીડિયાવાળા માને છે. તો પછી તમે કાઢો ને, કાઢીને જુઓ તો ખરા, અને તમે એક પોઝિટિવ માઇન્ડસેટથી એનું પ્રોબ્લેમ્સને જુદા કરો. પણ આની અંદર શું છે, જે લોકો ખોટા નથી એ લોકો બી ક્રિમિનલ થઈ જાય છે. જ્યારે પોલીસ પકડે છે દારૂડિયાઓને કે કોઈ પાર્ટીમાંથી પકડે છે તો ભાઈઓ બહેનો પોતાના મોઢા ઢાંકી દે છે. આવું તો ટેરરિસ્ટ લોકો સાથે થાય ને, આપણે કોઈ મર્ડર કર્યું હોય કે ટેરરિસ્ટ હોય એમના મોઢા ઢાંકવામાં આવે તો ગુજરાતની સામાન્ય પ્રજાને બી ક્રિમિનલાઇઝ કરી રહ્યા છે. એટલે જે પીવે છે, ડોમેસ્ટિક વાયોલન્સ કરે છે તો ક્રિમિનલ છે જ, એના સિવાય જે ક્રિમિનલ નથી એને બી ક્રિમિનલ બનાવી રહ્યા છે. ઉપરથી પૈસા નથી આવી રહ્યા, બધી બાજુ ઇકોનોમિક માઇન્ડસેટ રીતે, પોલ્યુશન રીતે, પોતાના સ્વાભિમાન રીતે, ભેદભાવ રીતે, ધર્મ રીતે, કોઈ બી રીતે. પેલા સ્વામીજીએ કહ્યું કે ધર્મમાં એવી કોઈ જોગવાઈ નથી કે દારૂ પીવો જોઈએ. એટલે પણ ના પીવો જોઈએ તો પહેલાં ક્યાં દારૂબંધી હતી 60 વર્ષ પહેલાં? તમે ધર્મ, તમે જેટલા જેટલા જીવો છે અને જે વાંચ્યું એના પર ધર્મ હોય. સાચો ધર્મ તો એ છે કે લોકશાહી એ સૌથી મોટો ધર્મ છે અને લોકશાહીની અંદર જે માણસ કાયદા પ્રમાણે ચાલતો હોય એને તમે એવો કાયદો બનાવો કે લોકો ફોલો કરી શકે. તમે કોફી પીવી હોય તો દુકાનમાં જઈને કોફી ઓર્ડર કરી શકો અને પીને ઘરે જતા રહો, એટલે તમે 100 કોફી પીવા માંડો. જેટલું બંધારણ થશે એટલું જ લોકો વધારે પીશે. ધીસ ઇઝ વોટ માય પોઈન્ટ ઇઝ. તમારો પોઈન્ટ છે અને આજે બંધારણ પહેલો છે અને આજે પણ આપણે જે રીતે ધાર્મિક પરિવારમાં જીવીએ છીએ, સાત્વિક જે વસ્તુઓ હોય છે આપણા પરિવારમાં, આપણે શરાબને માનતા નથી, ત્યારે આવી વાતો સાત્વિકતા નથી હોતી. ઘણી બધી વસ્તુ ખાવાની પણ ના પાડી છે અને ઘણી કેવી રીતે જીવવું તેની પરિભાષામાં આ લખેલું છે. કારણ કે તમે જે ખાઓ છો તે વસ્તુ તમારા બ્લડ બને છે કે બ્લડ સાથે મેચ થાય છે અને શરીર લોહીનું ઉર્ધ્વગમન દારૂ પીધા પછી થતું હોય, એટલે માઇન્ડસેટ બેલેન્સ જતું રહે છે. પણ હવે વકીલ સાહેબ એક શબ્દ કીધો, મને હસવું આવતું હતું ત્યારે, કે જે એક લો છે કાયદેસરતા, તે હું એમની પાસે એવું જાણવા માગીશ કે એક કાયદો એવો છે કે ભાઈ શરાબને, શરાબીને કે શરાબના ધંધાને મદદ કરતો, હું બુટલેગર શબ્દ વાપરતા જરાક વિચાર કરું, કારણ કે કોણ બુટલેગર કેવું આ જમાનામાં મુશ્કેલ છે, કારણ કે સમગ્ર ગુજરાતમાં તો ઘણી વખત બુટલેગર દેખાય છે. એટલે આ બુટલેગરના ધંધાની સાથે જોડાયેલા કોઈ બી વ્યક્તિને મદદ કરનાર પોલીસ જો એને મદદ કરતો હોય તો તેને સજા થાય. તો વકીલ સાહેબ મને એવું કહો ભાવિનભાઈ કે અત્યાર સુધી કેટલા પોલીસવાળા પર કેસ થયા? કાયદો આટલો સરસ ચાલે છે ને, ગુજરાતનો કાયદો એટલો અવ્વલ નંબર પર છે કે તે કાયદામાં પ્રોહિબિશનને મદદ કરનાર, પ્રોહિબિશનના ધારાને મદદ ન કરનાર લોકો આરામથી એની પર દેશદ્રોહી નહીં લાગે, પણ તમે સરકાર વિરુદ્ધ બોલશો તો તમારી પર દેશદ્રોહી લાગશે. આવી ખોખલાગીરી કરી અને સમાજને મૂર્ખ બનાવે એના કરતાં કાયદાને કડક બનાવે ને તેનો અમલ થાય. જે રીતે આ વાતચીત કરવામાં આવી, ઇકોનોમીની ઘડી ઘડી વાત આવી રહી છે, પૈસો પણ આપણો જે સમાજ છે એટલો શિક્ષિત નથી હજી તો બધાને સમજ પડી જશે આ બધી વસ્તુઓની? સમય તો લાગવાનો,
કારણ કે તાત્કાલિક તો કોઈને ખબર નહીં પડે અને કોઈ આ સમજી નહીં શકે, પણ સેલ્ફ ડિસિપ્લિન તો આવશે, ચોક્કસ આવશે. એનું કારણ છે, અત્યારે શું થાય છે કે માનો કે ત્રણ મિત્રો મળ્યા અને એક મિત્રે ગમે ત્યાંથી એક બોટલ વિસ્કીની પોતાની પાસે લઈ રાખી, પછી ત્રણ જણા પીવા બેસશે તો પહેલાં તો અડધી બોટલમાં એ લોકો બરાબર ફૂલ થઈ જાય કે બસ હવે વી કેન ગો એન્ડ ઇટ, બરાબર. પણ પછી એમ થાય કે સારું બાકીની અડધી બોટલ ક્યાં રાખશું, જો પકડાયા તો મરાઈ જશું, એ અડધી બોટલ બી પી જવાના. એટલે અત્યારે એ લોકોને જે રિસ્ટ્રેઇન થવું જોઈએ એ નથી કરી શકતા એ લોકો, અને એના પરિણામે આજે ઓવર ડ્રિંકિંગ થાય છે. એને હિસાબે પછી એ લોકો બાઇક પર હોય કે કારમાં હોય, દેર વિલ બી અ રેશ ડ્રાઇવિંગ, ડ્રંકન ડ્રાઇવિંગ, એમાં ફસાય, પીવામાં ફસાય અને આખું ફેમિલી બિચારાનું બરબાદ થાય. એટલે આ પરિસ્થિતિ. અને બીજા નંબરમાં શું છે કે જે કદાચ આલ્કોહોલિક બની ગયો હોય તો એને સજા કરવાથી તો તમે એના ફેમિલીને નુકસાન કરો છો, એ તો વિક્ટિમ બની ગયેલો છે, દારૂની લતથી વિક્ટિમ થયો છે, તો એને તો તમારે રિહેબિલિટેટ કરવો જોઈએ અને એને એવા સેન્ટરમાં લઈ જવો જોઈએ કે જ્યાંથી એ આ ઓબ્સેશનમાંથી બચે અને નીકળી શકે. એટલે આપણે છે ને આખો એપ્રોચ બદલવાની જરૂર છે. સરકારનો ઇન્ટેન્શન ખરાબ નથી કે આજે લોકો બરબાદ ન થાય, એ ઈચ્છે છે, પરંતુ આ એનો એનો આ માર્ગ નથી, આ ધીસ ઇઝ નોટ ધ સોલ્યુશન. એને માટે તો તમારે લોકોને સેલ્ફ ડિસિપ્લિન તો કરવા પડશે, અને એ તો ધીમે ધીમે થવાના, તાત્કાલિક તો નહીં થઈ શકે. ભાવિનભાઈ, ધીમે ધીમે થવાના, પણ જે કાયદાની વાત કરવામાં આવી કે ઘણી બધી વાતો છે કે આપણો સમાજ એટલો બધો શિક્ષિત નથી, પણ હાલ જે સાહેબે જણાવ્યું કે લોકો ગભરાઈને જીવે છે કે ગભરાઈને પીવે છે કે એ ટાઈમે લોકો પકડાઈ ના જાય ને તેના માટે લોકો શરાબનું સેવન કરી લે છે. આવા બી કેસો આવ્યા છે કે લોકો ગાડી ચલાવે છે, શરાબ પીને ગાડી ચલાવે છે અને પછી અકસ્માત થાય છે. તો આ બધાને જોડી શકાય, શરાબ અને અકસ્માત ને આ બધા? જે ડેટા મેં કીધા ને કે ઘરેલું હિંસા અને દારૂ એ પર્યાય છે, જે ઘરેલું હિંસા હોય એના ઘરમાં કોઈક વ્યક્તિ દારૂ પીતો હોય, તેવી રીતે એક્સિડન્ટના કેસીસમાં પણ ઘણી વખત આપણે જોયું છે કે કાં તો દારૂ પીધેલી હાલતમાં અકસ્માત થાય, કોઈની જાનહાનિ થાય, અથવા તો એ ગાડી કે ટુ વ્હીલરમાં દારૂ છુપાયેલો હોય એટલે પોલીસ પકડે ના તે દરથી રેશ ચલાવતો હોય કે એવી રીતે ચલાવતો હોય ને અકસ્માત થાય. એટલે અકસ્માતના કિસ્સામાં પણ 25-30% એવા જ હોય કે કાં તો ડ્રંક હોય અથવા તો તેની પાસે દારૂની બોટલ હોય અને ડરી અને ગભરાઈને એ ડ્રાઈવ કરતો હોય ને પોલીસને જુએ તો. ઘણી વખત પોલીસની જાનને પણ જોખમ, પોલીસ ઉપર પણ ગાડી ચડાવી દે છે આ દારૂડિયાઓ. એટલે દારૂ એ આપણે વડોદરામાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ડેટા જો જોઈએ ને તો આ દારૂને કારણે 45-50% FIR જેટલી થતી હશે ને દિવસમાં. સયાજીગંજ પોલીસ સ્ટેશનની વાત કરીએ તો 5 FIR થતી હશે ને, એમાંથી 3 તો પ્રોહિબિશનની જશે. એમાં દેશી દારૂ પણ આવી ગયો, વિદેશી દારૂ પણ આવી ગયો, દારૂ પીને ડ્રાઈવ કરવાવાળા પણ આવી ગયા, ને ઘરેલું હિંસા દારૂ પીને ઘરેલું હિંસા અભયમ 181 નંબર પર ફોન કરે ને મહિલા, એટલે કોઈ મહિલાની છેડતી થાય કે સતામણી થાય તો. તો અભયમના ડેટા પણ આપણે જોઈશું ને તો 10-7 કિસ્સા એવા હશે કે પતિ દારૂ પીને મારે છે એટલે ફોન કર્યો. એટલે દારૂ એક પોલીસનું કામ પણ વધારે છે. આ દારૂ પીનારા લોકો પોલીસને જે ગુનો નથી ખરેખર, એટલે એ એવો કેસ પણ નથી. એટલે આ ભાઈએ કીધું કે રિહેબિલિટેશન સેન્ટર હોવું જોઈએ, તો સરકારે આ કાયદા સાથે દરેક શહેરમાં 3-4 રિહેબિલિટેશન સેન્ટર રાખવા જોઈએ કે જે દારૂ પીતા હોય તેની આદત સુધારવા માટે એક તેમને તક આપવી જોઈએ. એમની સજા તો થવી જોઈએ, જામીન પર છૂટ્યા બાદ તેમને ત્યાં સેન્ટરમાં જ રાખવા જોઈએ જેથી ફ્યુચરમાં એ દારૂ પીવાનું બંધ કરી શકે. એટલે જામીન પર છોડ્યા બાદ તેને ઘરે મોકલવાની જગ્યાએ કોર્ટ જ ઓર્ડર કરે તેવું પ્રોવિઝન એમેન્ડ થવું જોઈએ અને તેને 3 મહિના કે 6 મહિના તે સેન્ટરમાં રાખીને તેની આદત છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપ જે રીતે વાત કરી રહ્યા છો, તમને હું એ જ વસ્તુમાં પૂછીશ કે જે રીતેની ફરિયાદો રોજ પોલીસ સ્ટેશનોમાં વધી રહી છે કે શરાબ પીને અકસ્માત, શરાબ પીને છેડતી, શરાબ પીને મારજૂડ, તેના જ કારણે સરકારને પ્રેશર બરકરાર છે કે આનું કડક અમલ કરવામાં આવે? ખાસ કરીને તો એ બી એક ખરું, ઘણા બધા કારણોમાંનું આ એક કારણ છે. પણ આપણે જેમ પહેલાં વાત કરી એ રીતે વોટ બેંક બી બહુ મોટી વસ્તુ છે, કારણ કે આજના ગુજરાતની અંદર 60 વર્ષની અંદર આ દારૂબંધીને હિસાબે થઈને લોકોના માઇન્ડસેટ આખા એવા બનાવી નાખવામાં આવ્યા છે કે શરાબ પીવો એટલે એ પાપ છે, એ એ ભયંકર રીતે ઇમોરલ છે. એટલે આ એક મગજની અંદર માઇન્ડસેટ લોકોનું થઈ ગયું છે અને એ માઇન્ડસેટ જ્યાં સુધી છે ત્યાં સુધી એ પ્રકારની એક વોટ બેંક આખી ઊભી થઈ છે અને એ વોટ બેંકનો લાભ લઈ અને આજે પ્રોહિબિશન ટકી રહ્યું છે. અને બીજી વસ્તુ કે
મારે તમને મીડિયા લોકોને બી એક કહેવું છે કે ભાઈ હું દારૂ પીવું, કોઈ વખત પીતો હોઉં, લિમિટમાં પીતો હોઉં અને પકડાવ, એટલે મીડિયા એમ જ કે દારૂડીઓ પકડાયો. અરે યુ આર જસ્ટ ડિફેમિંગ મી. આ તો એક જાતનું ડિફેમેશન. દારૂડીઓ કોને કહેવાય? હુ ઇઝ એન આલ્કોહોલિક, કે જે પીવા ખાતર જીવે છે એને દારૂડીઓ કહેવાય? આ તો આને બી દારૂડીઓ. કોઈ વખત તમે વર્ષમાં એક વખત ચાર મિત્રો ભેગા થઈ અને કાર્ડ રમતા હોઈએ, પાંચ પૈસા ઇન્ટરેસ્ટ માટે થઈને ખાલી રાખ્યો હોય એનો પોઈન્ટ પર પેલો પાંચ પૈસાનો પેલો, અને પછી અમે જો પકડાઈએ, શકુનીઓ પકડાયા. એટલે કાયદો કાયદો છે કે જે કાયદો હોય ને એને જો કાયદાને આપણે બ્રેક કરવામાં આવે, પાંચ પૈસા હોય કે એક પૈસો હોય, પણ પત્તા પાનાના જુગારમાં પત્તા પણ જમા થઈ જતા હોય છે. એટલે તમામ મુદ્દામાલ એ કાયદામાં છે. આપણે જે તમામ જે ડિબેટ અત્યારે ચાલી રહી છે એ કાયદામાં કંઈ બદલાવ આવે તો જ શક્ય છે. રાજીવભાઈ, તમે તો ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા છો, તમે તો એક વેબસાઇટ પણ હવે લોન્ચ કરી છે. હાલ શું પરિસ્થિતિ છે વેબસાઇટની? કેટલા લોકો જોડાઈ રહ્યા છે? કેવા અભિપ્રાય આવી રહ્યા છે? મારું ફેસબુક પર એક ગ્રુપ છે, પ્રોહિબિશન ફ્રી ગુજરાત, એમાં લગભગ 33,000 મેમ્બરો છે. વેબસાઇટનું નામ છે wedgujarat2021.com. અમે લોકો આખા સ્ટેટનું ભ્રમણ કરી રહ્યા છે, અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ સિટીઝ વિલેજીસમાં જઈને બીજા બે વર્ષની અંદર તમે જે કરી રહ્યા છો હમણાં એવી ચર્ચા ઉપસ્થિત કરી રહ્યા છે કે આ દારૂબંધીના ગેરફાયદા કેટલા છે. જેમ જેમ લોકોને ખબર પડશે કે દારૂબંધીના આટલા બધા ગેરફાયદા છે, તો તેમ તેમ સરકાર બી માનશે કે લોકો બી હવે તૈયાર થયા છે કે દારૂબંધી એ 21મી સદીનો સૌથી ખરાબમાં ખરાબ પોલિસી કહેવાય. તમે હેલ્થ પરમિટ આપો છો 40 વર્ષ પછી, તમે NRIOને પરમિટ આપો છો, તમે આર્મીવાળાને પરમિટ આપો છો, તો ગુજરાતી એક જ જાત એવી છે કે જેને સ્પેશિયલ, એક સ્પેશિયલ જાતના લોકો છે કે અમારે જ નહીં પીવાનું. એટલે અવેરનેસ કરી રહ્યા છે. જોઈએ 2021 સુધી, મને પૂરો ભરોસો છે કે આ કાયદાની અંદર જરૂર પડતું એમેન્ડમેન્ટ આવી જશે. હું તમને આ આપણે જે ડિસ્કશન છે ને પૂરી કરીશું, પણ છેલ્લો સવાલ આપણે પૂછી લઈએ છે. રાજુભાઈ, તમને એક લાઇનમાં હું સવાલ પૂછું છું કે આ જે ડિબેટ કે આ જે ચર્ચા છે એ શરાબ બંધી ગુજરાતમાં છે તો એ છૂટી થઈ જવી જોઈએ કે પછી સમગ્ર દેશમાં બંધી થઈ જવી જોઈએ? 100% છૂટી થઈ જવી જોઈએ. આપ શું કહો છો કે ગુજરાતમાં છૂટી થવી જોઈએ કે દેશભરમાં બંધ થઈ જવી જોઈએ? છૂટી થઈ જવી જોઈએ. આપ શું કહેશો? આ તમામ લોકો કે જે છૂટી થઈ જવી, કાયદાનો કડક અમલ થવો જોઈએ. આપ મારા શ્રી આખીરમાં તમે શું કહેશો? મેં તો સીધું કીધું કે આ જગતની અંદર બેવડો પાણી પી લે ભાઈ, બેવડો બની જાય તું, એ પરિસ્થિતિ ના આવે. એટલે ગાંધીના ગુજરાતની વાત કરતા તો હિન્દુસ્તાનના ગુજરાત ગાંધીજી છે તો સમગ્ર હિન્દુસ્તાનમાં એક જ વાત હોવી જોઈએ, દારૂબંધી. આપ જોઈ શકો છો કે એક બાજુ દારૂબંધીની વાત છે ને એક બાજુ દારૂ ફ્રી થઈ જવાની વાત છે. અનેક તર્કો છે આ લોકોના કે આર્થિક પરિસ્થિતિમાં આપણે ગુજરાત સક્ષમ થઈ શકે, ટુરિઝમ વધી શકે, અને હિંસા અને ક્રાઇમને દારૂથી કોઈ લેવા દેવા નથી. જ્યાં દારૂ છે ત્યાં પણ ક્રાઇમ છે, અને જ્યાં દારૂ છૂટી છે ત્યાં પણ ક્રાઇમનો રેશિયો આપણા કરતાં ઓછા છે. આવી તમામ લોકોની જે ચર્ચા છે ને, હવે આ જે ચર્ચા છે એ ખુલ્લા મંચ પર આવી ગઈ છે. સોશિયલ મીડિયાને આપ સૌ કોઈ જાણો છો કે ખૂબ જ તાકાતવર છે, અને હવે આ મુદ્દો સોશિયલ મીડિયા પર આવી ગયો છે. આ રાજીવભાઈનું ફેસબુક છે, વેબસાઇટ છે, ત્યાં તમામ લોકો જોડાઈ રહ્યા છે, પોતાના મત આપી રહ્યા છે. જે લોકો શરાબ નથી પીતા તે પણ પોતાનો મત આપી રહ્યા છે કે છૂટી થવી જોઈએ કે કેમ થવી જોઈએ. હવે આ જે વાત છે એ પબ્લિક ડોમેનમાંથી હટીને હવે સરકાર સુધી જવી જોઈએ, અને સરકાર શું નિર્ણય લે છે, અને પછી કાયદામાં જ્યાં સુધી બદલાવ ના આવે ત્યાં સુધી તો કાયદો જ સર્વોપરિ છે. એટલે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આજની તારીખમાં એવું નથી માનતું કે શરાબ છૂટી થવી જોઈએ કે બંધ થવી જોઈએ. કાયદો સર્વોપરી છે, કાયદાનો કડક અમલ થવો જોઈએ, અને જો કાયદાનો કડક અમલ થાય તો આવી ડિસ્કશનની બી જરૂર નહીં પડે. કેમ કે જો કાયદામાં જો કડક અમલ થઈ જશે તો આપોઆપ લોકો છૂટી પણ આપશે કે બંધી પણ કરશે, એ દેશની વાત હોય કે રાજ્યની વાત હોય. ફોર એડવર્ટાઇઝમેન્ટ ઇન સેન્ટ્રલ ગુજરાત્સ નંબર 1 વેબ પોર્ટલ સ્પાર્ક ટુડે ન્યૂઝ પ્લેટફોર્મ. ફોર એડવર્ટાઇઝમેન્ટ કોલ અસ ઓન 9879008000 or 9825008000.